नमस्ते विद्यार्थी मित्रों, प्रथम प्रकरण अर्थशास्त्र विषय प्रवेश में आपने अगाउ अर्थशास्त्र अर्थ ने भारतीय अर्थशास्त्र चिंतन अंगे की बात करी। हवे आपने जोवाना छीए पश्चिम में अर्थशास्त्र उद्भव अने विकास। तो पश्चिम अर्थशास्त्रीओ अर्थशास्त्र अंगे शुं आर्थिक चिंतन रजू कर्युं छे, तो आगळ जोईए। तत्वचिंतक एरिस्टोटले ओ इकोनॉमिका नामनू पुस्तक रजू कर्युं। तत्वचिंतक जे छे पश्चिमना एरिस्टोटल, तेमणे तेमनू पुस्तक रजू कर्युं छे ओ इकोनॉमिका। तो ओ इकोनॉमिका नामनू जे तेमनू पुस्तक छे तेमां तेमणे आर्थिक चिंतन रजू कर्युं छे। परंतु शुं थयुं तो के औद्योगिक क्रांति आपणे जाणीए छीए के ईस्वीसन 1600 इंग्लेंडमां औद्योगिक क्रांति आवी। ત્યારબાદ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો। જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું। શેમાં? ઉદ્યોગોમાં। તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ બે મહત્ત્વના શબ્દ છે। શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એટલે શું? તો શ્રમ વિભાજન એટલે આપણે જોઈએ કે ઉત્પાદક છે ઉદ્યોગોમાં જે કામ થાય છે તેમાં શ્રમિકો છે તે જુદા જુદા ઉદ્યોગોમાં જુદા જુદા શ્રમિકો કામ કરે છે તે શ્રમ વિભાજન કહેવાય। એટલે કે શ્રમિકોની છે તે વહેંચણી થયેલી છે જુદા જુદા ઉદ્યોગોમાં। તેની સાથે સંકળાયેલો બીજો શબ્દ છે વિશિષ્ટીકરણ। તો વિશિષ્ટીકરણનો અર્થ થાય છે કે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે શું મેળવે? કુશળતા મેળવે। જે વ્યક્તિને જે કામ કરવામાં કુશળતા હોય, જે કામ તે સરળતાથી અને ખૂબ સારી રીતે ગુણવત્તાયુક્ત કામ કરી શકતા હોય, તો તે વ્યક્તિ તે જ કામ કરે અને તે ખૂબ સારી રીતે કરે અને પોતાના ઉત્પાદનમાં વધારો કરે, ઉત્પાદકતામાં વધારો કરે। તો એવું શા માટે? કારણ કે વિશિષ્ટીકરણ થાય તો ઉત્પાદનની જે ઉત્પાદકતા છે તેમાં વધારો થાય અને ગુણવત્તા જળવાઈ રહે। એટલા માટે ઉદ્યોગોનો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું। આ બંને શબ્દ છે એકબીજા સાથે સંકળાયેલા છે। શ્રમ વિભાજન કેવી રીતે કરવામાં આવે છે? વિશિષ્ટીકરણના આધારે। તો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ ઉદ્યોગોમાં થયું ક્યારે? તો કે ઔદ્યોગિક ક્રાંતિ બાદ। હવે આગળ જોઈએ કે જેમ જેમ ઉદ્યોગોમાં વિશિષ્ટીકરણ અને શ્રમ વિભાજન થયું તેવી જ રીતે જ્ઞાનના ક્ષેત્રમાં શું થતું હોય કે વિવિધ અભ્યાસો થતા હોય, વિવિધ સંશોધનો થતા હોય, ત્યારબાદ સંશોધનો અને અભ્યાસોમાંથી તારણો તારવીને પછી કોઈ પણ જ્ઞાન છે તેને રજૂ કરવામાં આવતું હોય, તો આ જે અભ્યાસ અને સંશોધનો થાય છે તેમાં પણ શું થયું? તો કે વિશિષ્ટીકરણ થયું। જે જ્ઞાનનું ક્ષેત્ર છે તેમાં વિશિષ્ટીકરણ થયું કે જે વ્યક્તિ જે જ્ઞાનમાં કુશળતા પ્રાપ્ત કરેલી હોય, જેને જેની આવડત હોય તે પ્રમાણે તે રજૂઆત કરે છે, એટલે કે જ્ઞાનના ક્ષેત્રમાં પણ વિશિષ્ટીકરણ થયું। ભૌતિક વિજ્ઞાન છે તેમાં વિશિષ્ટીકરણ થયું છે, તેવી જ રીતે સમાજ વિજ્ઞાન અને માનવ વર્તનના શાસ્ત્રો છે તેમાં પણ વિશિષ્ટીકરણ થયું। શરૂઆતમાં વિજ્ઞાન છે તેનો જેમ જેમ વિકાસ થયો તેમ તેમ માનવ સમાજના જે સામાજિક વિજ્ઞાનો છે અને માનવીના આર્થિક વર્તનો હોય, સામાજિક વર્તનો હોય તેનો જે અભ્યાસ કરતા શાસ્ત્રો છે તેમાં પણ વિશિષ્ટીકરણ થયું। હવે આગળ જોઈએ કે તેમની અભ્યાસ પદ્ધતિ છે તે જ્ઞાનના ક્ષેત્રમાં જે અભ્યાસ કરવાની જે રીત છે તે કેવી બદલી? તો પહેલાં છે તે તર્ક કે કલ્પના આધારિત હોય કે આવું હોવું જોઈએ, આવું હશે, એ એક પ્રકારની કલ્પના છે અથવા તો તર્ક કરે છે। તેના બદલે શું થયું કે પ્રયોગ અને ચકાસણીના આધારે કોઈ પણ તારણ પર આવે છે, તો તેને કહેવાય કે વૈજ્ઞાનિક અભ્યાસ। કે કોઈ એક બાબત હોય તો તેના પર પ્રયોગ કરવામાં આવે, તેની ચકાસણી કરવામાં આવે કે આ બાબત યોગ્ય છે કે નહીં, તો વારંવાર પ્રયોગના અંતે, ચકાસણીના અંતે જે અભ્યાસ થાય તો તેને કહેવાય છે વૈજ્ઞાનિક અભ્યાસ। તો શું થયું કે જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ પદ્ધતિ છે તે બદલાઈ ગઈ,
तर्क अने कल्पना ने बदले ते अभ्यास पद्धति छे। ते प्रयोग के चकासणी द्वारा वैज्ञानिक अभ्यास थवा लाग्यो। हवे आगळ जोईए तो के अर्थशास्त्र छे, तो अर्थशास्त्र एक स्वतंत्र विषय तरीके तेनो अभ्यास थवा लाग्यो। अर्थशास्त्रनो स्वतंत्र विषय तरीके अभ्यास थयो। आवुं शा माटे कह्युं छे? कारण के अर्थशास्त्र छे तेने शरूआतना समयमां एक नीतिशास्त्रनो भाग गणवामां आवतो, राज्यशास्त्रनो भाग गणवामां आवतो, पछी तत्वज्ञान छे तेनो एक भाग गणवामां आवतो। एटले अर्थशास्त्रने जुदा स्वरूपे रजू क्यारेय करेलू हतुं नहीं, मात्र ने मात्र नीतिशास्त्र होय, राज्यशास्त्र होय तेनी साथे आ विषयने सांकळी लेवामां आव्यो हतो। परंतु એડમ સ્મિથ નામના જે અર્થશાસ્ત્રી છે તેમણે અર્થશાસ્ત્રને સ્વતંત્ર રીતે રજૂ કર્યું, તેના વિશે અભ્યાસ કર્યો, આર્થિક ચિંતનો રજૂ કર્યા અને તેના વિશે સ્વતંત્ર અભ્યાસ કર્યો, તેવા જે પ્રથમ અર્થશાસ્ત્રી હતા તેમના વિશે આપણે જોઈએ તો તે છે એડમ સ્મિથ। તો એડમ સ્મિથ છે તે સૌ પ્રથમ એવા અર્થશાસ્ત્રી હતા કે જેમણે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો અને આર્થિક ચિંતન રજૂ કર્યું। એટલા માટે એડમ સ્મિથને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તમને કોઈ પૂછે કે અર્થશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે, તો તેનો જવાબ છે એડમ સ્મિથ। હવે એડમ સ્મિથ અર્થશાસ્ત્ર વિશે શું વાત કરે છે તેના વિશે જોઈએ। 1776ની સાલમાં એડમ સ્મિથે પોતાનું અર્થશાસ્ત્ર વિષયનું એક પુસ્તક રજૂ કર્યું છે અને આ પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ। તેમના પુસ્તકનું નામ ફરીથી કહું છું કે તેમના પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ। તો તેને શોર્ટમાં તેના પુસ્તકનું નામ કહીએ તો તેને કહેવાય વેલ્થ ઓફ નેશન્સ। આ જે વેલ્થ ઓફ નેશન્સ નામનું પુસ્તક છે તે એડમ સ્મિથે અર્થશાસ્ત્ર અંગેનું પોતાનું પુસ્તક રજૂ કર્યું 1776માં। ત્યારબાદ જોઈએ કે આ જે પુસ્તક છે તેમાં એડમ સ્મિથ છે તે શું વાત કરે છે, તો એડમ સ્મિથે પોતાના અર્થશાસ્ત્રના પુસ્તકમાં અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે। અર્થશાસ્ત્રને એડમ સ્મિથે વેલ્થ ઓફ નેશન્સ સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે। તેમના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે? એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। તો આ વ્યાખ્યા છે તે એડમ સ્મિથે આપેલી છે। આને સમજીએ કે ઉત્પાદક શ્રમ દ્વારા જે ઉત્પાદક છે એટલે કે જે વ્યક્તિ ચીજવસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન કરે છે તે શ્રમિક, એટલે એ ઉત્પાદક શ્રમિક દ્વારા અથવા તો ઉત્પાદક શ્રમ દ્વારા જે વસ્તુ અને સેવાનું ઉત્પાદન થાય છે એટલે કે જે ઉત્પન્ન થયેલ જે ભૌતિક સંપત્તિ છે। હવે ભૌતિક સંપત્તિ એટલે શું? કે જે વસ્તુને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, માપી શકીએ છીએ એવી કોઈ પણ વસ્તુ કે જેનું શ્રમિક છે તે ઉત્પાદન કરે છે। તો ઉત્પાદક શ્રમ દ્વારા જે ભૌતિક સંપત્તિનું ઉત્પાદન થાય છે તે ઉત્પાદન, વપરાશ અને વિનિમય, આ ત્રણે ત્રણની વાત કરી છે કે એડમ સ્મિથ છે તે ભૌતિક સંપત્તિ છે તેનું જે ઉત્પાદન થાય છે તેના ઉત્પાદન, વપરાશ અને વિનિમય, એટલે કેવી રીતે તેનું ઉત્પાદન થાય છે, તે ભૌતિક સંપત્તિનો કેવી રીતે વપરાશ થાય છે અને કેવી રીતે તેની લેવડ દેવડ, એટલે વિનિમય એટલે શું કે લેવડ દેવડ, એક વ્યક્તિ વસ્તુ આપે છે અને બીજી વ્યક્તિ છે તે નાણાં આપે છે અથવા તો વસ્તુના બદલામાં વસ્તુ, એ મતલબ કે લેવડ દેવડ થવી જોઈએ તેને કહેવાય છે વિનિમય। તો ઉત્પાદન, વપરાશ અને વિનિમય તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, આવું કોણ કહે છે? એડમ સ્મિથ। હવે આ થઈ એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા। તો હવે આપણે જોઈએ કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો। એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો કારણ કે અર્થશાસ્ત્ર છે તે એક બાજુ છે તે માનવીના જે આર્થિક વર્તનો છે તેનો અભ્યાસ કરે છે
અને સાથે સાથે બીજી બાજુ છે તે આ જે અર્થશાસ્ત્રની અભ્યાસ પદ્ધતિ છે તે વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક રીતે તારણો અને પ્રયોગોના અંતે ચકાસણીના આધારે કોઈ પણ સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે. એટલા માટે તે આર્થિક વર્તનોનો અભ્યાસ કરે છે અને સાથે સાથે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એટલા માટે તેને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. કોને? અર્થશાસ્ત્રને. અર્થશાસ્ત્રને એડમ સ્મિથે સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. હવે જે એડમ સ્મિથ છે તેમણે પોતાના આર્થિક વર્તનો, માનવીના જે આર્થિક વર્તનો છે તેનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો છે. તેમનું જે પુસ્તક છે વેલ્થ ઓફ નેશન્સ, તેમાં કોઈ પણ પ્રકારની નીતિશાસ્ત્રની વાત કરી નથી, રાજ્યશાસ્ત્રની વાત કરી નથી, પરંતુ માત્ર ને માત્ર માનવી જે આર્થિક વર્તન કરે છે, આર્થિક વ્યવહાર કરે છે, આર્થિક બાબતો છે તેનું ચિંતન એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં રજૂ કર્યું છે. તેમ છતાં તેમનું જે પુસ્તક છે તેમાં માનવ કલ્યાણની પણ વાત કરી છે. માત્ર ને માત્ર સ્વતંત્ર રીતે આર્થિક વર્તનોનો અભ્યાસ કર્યો છે, તેની સાથે તેમણે અમુક અંશે માનવ કલ્યાણ કેવી રીતે થાય તો માનવ કલ્યાણની પણ તેમણે વાત કરી છે. તો આ થયું એડમ સ્મિથે જે અર્થશાસ્ત્ર વિશે વાત કરી છે તે. અર્થશાસ્ત્ર શું છે, તેમનું પુસ્તક કઈ સાલમાં 1776, અને એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અને એડમ સ્મિથ અર્થશાસ્ત્ર વિશે શું કહે છે તે. એટલે આ થયું પશ્ચિમના અર્થશાસ્ત્ર છે, પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તેમાં માત્ર એક અર્થશાસ્ત્રી જોયા, એડમ સ્મિથ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા અમુક અર્થશાસ્ત્રીઓ કે જેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ આપેલી છે, અર્થશાસ્ત્ર વિશેની વાત કરી છે, તેમના વિશે આપણે જોઈશું. તો અત્યારે તમે આ મુદ્દાઓ છે તેને નોંધ કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો કે જેથી તમને તે ઉપયોગી થાય. ઓકે, થેન્ક યુ.